સમાન ગણે. બિલકુલ રોઝાન, જે રીતે નયનભાઈ કહી રહ્યા છે કે એક ખતરા સમાન આ ઘંટી છે, અને ડીએનએનો સામાન્ય રીતે કોઈ અકસ્માત વખતે અથવા તો કોઈ ઓળખ ન થાય કોઈ બોડી અને એની માટે કદાચ ડીએનએ ટેસ્ટ થયા હોય એવા ભૂતકાળમાં એક કિસ્સા છે. પરંતુ સામાજિક, જ્યારે આપણે સૌ સામાજિક એક છીએ, એક જીવન જીવી રહ્યા છીએ, એક સંબંધોની વાત કરી રહ્યા છીએ, અને એમાં ડીએનએ ટેસ્ટ કેટલું યોગ્ય નથી લાગી રહ્યું કે શંકા કરવાનું વધુ એક માધ્યમ વધી ગયું છે લોકો? થયું છે એવું કે પહેલા ડીએનએ ટેસ્ટ એટલે મિસયુઝ થયેલા કે ઘણી વાર ડિવોર્સ કેસીસમાં પણ એ કોર્ટનું પરમિશન લઈને, જેટલું મને એક્ઝેક્ટ લૉ નથી ખબર, પણ નોર્મલી કોર્ટનું પરમિશન લઈને ડીએનએ ટેસ્ટો પેટર્નિટી માટે, આ પેટર્નિટી ટેસ્ટ માટેની વાત કરી છું, બીજા કોઈ ડીએનએ ટેસ્ટની વાત નથી કરી રહી, કે પેટર્નિટી ટેસ્ટ માટે પરમિશન લઈ કોર્ટ કહે કે ઓકે કરાવો, ત્યારે આ ટેસ્ટ થતા. કારણ કે પેલીને લેટ્સ સે ડિવોર્સનું એક એક બેઝિસ હોય કે ભાઈ આ રીઝનના લીધે હું ડિવોર્સ આપવા માગું છું, કે મને શક છે કે અરે મારી વાઇફ કે હસબન્ડ બીજે જાય છે એના માટે. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે એવું થયું છે કે જ્યારે ડીએનએ ટેસ્ટ આ લોકો એ પોઈન્ટ ઓફ વ્યૂથી બી યુઝ કરવા માગે છે, વચ્ચે એક બે એવા કેસીસ બી સાંભળ્યા હતા કે પપ્પાને શક હોય કે આ મારો, યા મમ્મીને શક હોય, ને પછી એને જાયદાદ ના આપવી પડે, યા ના તો યા યુ નો વારસો ના આપવો પડે, એટલા માટે આવા બધી શંકા ઊભી કરીને ડીએનએ ટેસ્ટો કરાવે. હવે અનફોર્ચ્યુનેટલી એવું બી, નયનભાઈ કેન ગીવ યુ મોર ડિટેલ્સ, ઘણી વાર ડીએનએ ટેસ્ટમાં બી ઘાવલી એટલે લોચા થઈ શકે છે, લોચા મારી શકે છે લોકો. એવું નથી ફૂલ પ્રૂફ છે, પણ અંદર જે એડમિનિસ્ટ્રેટિવ પાર્ટમાં તમે લોચા મારો તો ડીએનએ ખોટું બી આવે. અને જોડે જોડે ખાલી પેટર્નિટી ટેસ્ટ એટલે પેરેન્ટ એટલે ફાધર મધરની ટેસ્ટ નહીં, અત્યારે તો ગ્રેન્ડફાધર ને ગ્રેન્ડપેરેન્ટ્સની બી ટેસ્ટ થઈ શકે છે. જ્યારે મેં ના કહું વારસાના કેસ હોય ત્યારે ગ્રેન્ડપેરેન્ટ્સની બી ઘણી વાર ટેસ્ટ થાય છે, ટુ પ્રૂવ કે આ મારો હાફ બ્રધર યા હાફ સિસ્ટર, એટલે ઇન શોર્ટ પપ્પા મારા નથી યા મમ્મી મારી નથી, એ રીતે બી થઈ શકે છે. એટલે આ જે ફંડામેન્ટલ ચીજ છે, એકચ્યુઅલી આ ફંડામેન્ટલ ડીએનએ એટલા માટે યુઝ થતું હતું કે આપણે કંઈક ચીજ કોઈક ન્યાય માટે થતું હતું, ઇન ટર્મ્સ ઓફ કે જેને શક માટે નહોતું થતું. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે એ પૂરી જે યુઝ કરવામાં આવી છે એ ડીએનએ એટલા માટે યુઝ કરવામાં આવે છે કે ટુ પ્રૂવ કે આ મારી વાઇફ છે કે મારો મારું છોકરું છે કે નહીં. એટલે અત્યારે શું થઈ રહ્યું છે, બેઝિકલી ધ બેઝિક કન્સેપ્ટ ઇઝ દેટ કે અત્યારે જ્યારે આ ધીરે ધીરે વધતું જશે, કારણ કે તમે અત્યારે કહો છો બે ચાર કેસ છે, ધીરે ધીરે વધી રહ્યા છે અને સ્પેશિયલી અર્બન સિટીઝમાં વધી રહ્યા છે, કારણ કે હવે જે રીતે આપણું જે સોશિયો ઇકોનોમિક પ્રેશર છે એટલે બધા જોબ કરવા જાય છે, હસબન્ડ બી જોબ કરવા જાય છે, વાઇફ બી જોબ કરવા જાય છે, એટલે હસબન્ડને શક હોય કે મારી વાઇફ ક્યાં જાય છે અને વાઇસા વર્ષા. બીજી વાત તમને કહું, બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ મારે બહાર ડાયવર્ટ નથી કરવી, પણ બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે ડીએનએ ટેસ્ટ સિવાય બી યુ નો ઘણી વાર, એટલે આવા કેસીસ છે મારી પાસે એટલે કહી રહી છું કે ઘણી વાર વાઇફને ખબર છે કે હસબન્ડ બીજે જાય છે, બરોબર છે, ને હસબન્ડ તો ઉભો રહીને કહી દે છે કે હા ભાઈ હું તો જઈશ, તારે રહેવું હોય તો ઘરમાં રહે ને જવું હોય તો જા. આવા બી કેસીસ થાય છે. આ તો જસ્ટ આઈ વોન્ટેડ ટુ મેક અ પોઈન્ટ. નયનભાઈ, નોર્મલી જે સાયન્ટિફિકલી પ્રોસેસ